અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર સરથાણા દંપતીએ થગ બંટી પબ્લીનો બેટો થયો હતો। એટીએમમાં કાર્ડ ફસાવવાની ટ્રિક અજમાવી યુવતી આવી અને એટીએમના સિક્યુરિટી ગાર્ડનો સંપર્ક કરવા જણાવ્યો હતો। ગાર્ડે પણ જાણકારી હોવાનો દોડ કરી ઉલ્લુ બનાવ્યા હતા। કાર્ડ બીજા દિવસે લેવા આવવા જણાવી દંપતીને મોકલી આપ્યા બાદ એટીએમ કાર્ડ કાઢી રૂપિયા 17,200 ઉપાડી લીધા હતા। દંપતીએ બંટી ઓર બબલી સામે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે રહેતા રક્ષાબેન રાકેશ વસાવા અને તેના પતિ રાકેશભાઈ અંકલેશ્વર ખાતે કામ અર્થે આવ્યા હતા। તે દરમિયાન મહાવીર ટર્નિંગ પર આવેલ HDFC ATM સેન્ટર પર રૂપિયા ઉપાડવા માટે ગયા હતા, જ્યાં રક્ષાબેન રૂપિયા ઉપાડવાની કોશિશ કરતા અંદર એટીએમ ફસાઈ ગયું હતું। જે કાઢવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એક યુવતી અંદર પ્રવેશી હતી અને હિન્દીમાં વાત કરતા કરતા દંપતીને વિશ્વાસમાં લીધા હતા અને પોતાનું એટીએમ પણ ફસાઈ ગયું હતું તેમ જણાવ્યું હતું અને એટીએમ સેન્ટરમાં પુથા પર લખેલા મોબાઈલ નંબર પર સિક્યુરિટી ગાર્ડનો સંપર્ક કરવા જણાવતા રાકેશભાઈએ કાર્ડને ફોન કર્યો હતો અને કહ્યું કે પહેલાં કેન્સલ કરો અને પછી પિન નંબર મારો, તેમ કરવા છતાં કાર્ડ ન નીકળતા અંતે ફોન પર રહેલા સિક્યુરિટી ગાર્ડે કાલે આવીને એટીએમ લઈ જવા જણાવતા દંપતી ત્યાંથી નીકળી ગયા હતા। જે બાદ બીજા દિવસે રાકેશભાઈ પટેલ મોબાઈલ પર પ્રથમ 10,000 ને ત્યારબાદ 7200 રૂપિયા ઉપાડી લેવો હોવાનો મેસેજ આવ્યો હતો, જે જોઈને તેઓ ચોંકી ગયા હતા અને ત્વરિત અસરથી મહાવીર ટર્નિંગ પર એસટીએમ સેન્ટર ખાતે પહોંચ્યા હતા। જ્યાં એટીએમ પણ ન મળ્યું અને અંદર જે ગાર્ડનો નંબર પૂથા પર લખ્યો હતો તે પણ ગાયબ હતું, જે જોતાં પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવતા દંપતી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યું હતું, જ્યાં રક્ષાબેન વસાવા એટીએમ આવેલ હિન્દી ભાષા યુવતી અને બેંકના સિક્યુરિટી ગાર્ડની ઓળખનાર આપનાર ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ત્યારે સરથાણના દંપતી જોડે બનેલી ઘટનામાં થગ બંટી ઓર બબલી ફિલ્મ જેવા છેતરપિંડીની ઘટનાનો સાચો કિસ્સો સામે આવ્યો હતો।